ચાલો મિત્રો વ્યસ્ત શ્રેણીકના બીજા લેકચરમાં આપનું સ્વાગત છે આગળ આપણે વ્યસ્ત શ્રેણિક એટલે કે ચોરસ શ્રેણિક બે બાય બે માટે હાર પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણિક શોધેલા હવે એમાં એક મેથડ બીજી જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર દાખલો સાત ત્રણ એક પાંચ બે ટુ બાય ટુ ચોરસ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક સ્તંભક્રિયાનો ઉપયોગ કરી અને શોધીએ તો એઝ યુઝ્યુઅલ મેથડ પ્રમાણે એ બરાબર એ ઇન્ટુ આઈ અથવા આઈ એટલે શ્રેણીક એ અને આ એ ઇન્ટુ આઈ એટલે કે એકમ શ્રેણી હવે અહીંયા આપણે ફક્ત સ્તંભક્રિયા કરવાની છે એટલે સ્તંભ ક્રિયા કરવા માટે જે આ શ્રેણી છે આપણી જોડે વન જીરો અને જીરો વન તો આ પ્રમાણે ડાબી બાજુ પહેલાં અહીંયા વન લાવવાનો પછી જીરો પછી સ્તંભનો ઉપયોગ કરી અહીંયા વન લાવવાનો અને અહીંયા લાવવાનો છે ક્રિયા આ પ્રમાણે કરવાની છે તો આમાં એક નવી વસ્તુ આપણે ઉપયોગ કરીએ હવે આ ત્રણની જગ્યાએ વન લાવવાના છે તો એને ત્રણ વડે ભાગવા પડે તો થોડી મેથડ લેન્ધી બને છે તો અહીંયા શું કરીએ આપણે કે આ બે સ્તંભની અદલા બદલી કરી દઈએ તો આ ઓટોમેટિકલી વન એ પહેલા આવી જાય એટલે કે પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી કરી દઈએ પહેલા અને બીજા સ્તંભની અદલા બદલીને આ રીતે લખાય એટલે સી વન બે બાજુ એરો રહો સી ટુ એટલે સી વન અને સી ટુ બે સ્તંભની અદલા બદલી કરી તો જો આ શ્રેણી આપણને મળે છે બે સ્તંભની અદલા બદલી કરવાથી આ બીજો સ્તંભ પહેલો બની ગયો આ પહેલો સ્તંભ એ બીજો બની ગયો તો એ જ ક્રિયા અહીંયા કરવાની આ સ્તંભ જીરો વન વાળો અહીંયા આવી ગયો વન જીરો વાળો સ્તંભ અહીંયા આવી ગયો એટલે હવે આપણી આ ક્રિયાથી જે પહેલો ઘટક વન જોઈએ છે એ આવી ગયો હવે અહીંયા સ્તંભ ક્રિયા કરીએ છીએ એટલે વનનો ઉપયોગ કરી આપણે આ ત્રણ ને જીરો બનાવવાનો તો વનનો ઉપયોગ કરી ત્રણ ને જીરો બનાવો હોય તો પહેલા સ્તંભને ત્રણ વડે ગુણી આ બીજા સ્તંભમાંથી બાદ કરવા પડે એટલે કે ક્રિયા આ બની બીજા સ્તંભ માઇનસ ત્રણ ગુણ્યા પહેલો સ્તંભ હવે આ ક્રિયા કરવાથી આપણને આ શ્રેણિક મળે છે એટલે કે પહેલા સ્તંભને ત્રણ વડે ગુણી બાદ કરો એટલે અહીંયા જીરો આને ત્રણ વડે અહીં બાદ કરો એટલે ત્રણ દુ છ પાંચમાંથી છ બાદ થાય તો માઇનસ વન એટલે આવી ગયા માઇનસ વન અને આ જીરો સેમ આ ને ત્રણ વડે અહીં બાદ કરીએ તો એ વન જ રહેશે અને આને ત્રણ વડે અહીં બાદ કરશું તો માઇનસ ત્રણ એટલે આપણી આ ક્રિયા સુધી કમ્પ્લીટ થયું હવે આ વન અને જીરો આવી ગયા પછીની ક્રિયામાં અહીંયા વન હોવો જોઈએ એનો ઉપયોગ કરી અહીંયા જીરો લાવીશું તો પહેલાં આને વન બનાવવું હોય તો એને માઇનસ વડે ગુણવા પડે એટલે ક્રિયા શેમાં કરવાની બીજા સ્તંભમાં એટલે કે બીજા સ્તંભમાં બીજા સ્તંભને માઇનસ વન વડે ગુણીએ તો આને માઇનસ વન વડે ગુણવાથી આ ઘટકો મળે જીરો અને માઇનસ વન તો સેમ જમણી બાજુ કરવાનું વન ને માઇનસ વન વડે ગુણવાથી માઇનસ વન માઇનસ ત્રણ ને માઇનસ વન વડે ગુણતા પ્લસ ત્રણ એટલે આ શ્રેણીકની ક્રિયા સુધી આપણે પહોંચી ગયા હવે આ એક ને બે વડે ગુણી અહીંયા બાદ કરીએ તો અહીંયા ઝીરો બની જાય તો આ શ્રેણિક મળે તો એ જ ક્રિયા અહીંયા કરવાની ત્રણ ને બે વડે ગુણી અહીંયા બાદ કરવાના એટલે કે આ ત્રણ ને બે વડે ગુણી એટલે છ અને વનમાંથી બાદ કરીએ એટલે માઇનસ પાંચ સેમ આ વનને પણ બે વડે ગુણી બાદ કરવાના છે એટલે આ ઝીરોમાંથી વનને બે વડે ગુણી બાદ કરીએ એટલે પ્લસ બે આવશે એટલે કે c1 માં c1 - 2c2 ક્રિયા કરવાથી આપણને આ શ્રેણિક મળશે એટલે કે i = a * a ઇનવર્સ ની રચના થઈ તો a ઇનવર્સ = 2 - 1 - 5 3 બીજો દાખલો હરોળની ક્રિયાથી ફરીથી એક વખત જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર આઠનો આઠમો દાખલો ચાર પાંચ ત્રણ ચાર તો એ હવે આપણે આ એ આઈ અને આ એ આની જગ્યાએ આપણે વન જીરો જીરો વન લાવવાના છે તો પહેલો ઘટક વન હોવો જોઈએ તો અહીંયા શું કરીએ આપણે વન લાવવા માટે આ બીજી હરોળને અહીંથી બાદ કરી દઈ તો માંથી ત્રણ જાય તો એક અને માંથી ચાર જાય તો પણ એક એટલે બીજી હરોળને પહેલી હરોળમાંથી બાદ કરીએ છીએ એટલે અહીંયા પણ બીજી હરોળ પહેલી હરોળમાંથી બાદ કરો વન માઇનસ જીરો વન ઝીરો માઇનસ માઇનસ વન એટલે આપણી જોડે શ્રેણિક બને છે આ વન વન અને વન જીરો એટલે આપણો મૂળ ટાર્ગેટ આ પહેલો ઘટક વન લાવવાનો છે એ કમ્પ્લીટ થયો હવે એને ત્રણ વડે ગુણી અહીંયા બાદ કરીએ હવે હરોળ ક્રિયા કરીએ છીએ તો આને ત્રણ વડે ગુણી અહીંયા બાદ કરીએ તો બીજી હરોળ ઝીરો થાય એટલે બીજી હરોળમાંથી પહેલી હરોળને ત્રણ વડે ગુણી બાદ કરતા તો સેમ ક્રિયા આ બાજુ કરવાની એટલે અહીંયા એક ને ત્રણ વડે ગુણી બાદ કર્યા એટલે આ ત્રણના ઝીરો બની ગયા એક ને ત્રણ વડે ગુણી અહીંયાથી બાદ કરતા આ વન બની ગયા એટલે ચારમાંથી આ એક બાદ કરતા એ વન બની ગયા એ જ ક્રિયા આ બાજુ કરીએ પહેલી હરોળને ત્રણ વડે ગુણી અહીંથી બાદ કરો એટલે માઇનસ ત્રણ આને ત્રણ વડે ગુણી અહીંયા બાદ કરો એટલે પ્લસ ચાર થઈ ગયા એટલે આપણો આ ઘટક કમ્પ્લીટ થયું વન અને જીરો હવે અહીંયા વન જોઈએ તો એ છે જ તો એને અહીંથી ડાયરેક બાદ કરી દઈએ એટલે ઝીરો થઈ જાય મતલબ કે પહેલી હરોળમાંથી બીજી હરોળ બાદ કરીએ એટલે પહેલી હરોળમાંથી બીજી હરોળ બાદ કરી તો ઉપર ઝીરો બની ગયા સેમ અહીંથી આમાં બાદ કરો એટલે વન માઇનસ માઇનસ ત્રણ એટલે ચાર અને માઇનસ વન માઇનસ ચાર એટલે માઇનસ પાંચ તો આવી ગયું आई बराबर एनवर्स A एनवर्स बराबर आ श्रेणी चार माइनस पांच माइनस त्र चार फरी एक बीजो एक्जाम्पल जुए हरोड़ क्रिया श्रेणी ए टू माइनस सिक्स वन माइनस टू તો એ બરાબર આઈ એ આ એ આઈ અને એ આપણે પહેલાં વન જોઈએ તો અહીંયા આપણે જેમ આગળના દાખલામાં કરેલું પહેલાં અને બીજે હરોળની અદલા બદલી કરીએ તો આ વન ઉપર આવી જાય એટલે પહેલી અને બીજી હરોળની અદલા બદલી કરી દીધી અહીંયા પણ એ જ રીતે અદલાબદલી થઈ ગઈ એટલે આપણને મળતા શ્રેણી આ થયા હવે આ વનને બે વડે ગુણી અહીં બાદ કરીએ તો નીચે જીરો આવી જાય આપણો ટાર્ગેટ આ છે વન જીરો લાવવાનો તો પહેલી હરોળને બે વડે ગુણી બીજી હરોળમાંથી બાદ કરતા એટલે કે બીજી હરોળ માઇનસ ટુ ઇન્ટુ પહેલી હરોળ આર વન સેમ ડાબી બાજુ જમણી બાજુ ક્રિયા કરી એટલે આ શ્રેણી મળે હવે પહેલા સ્તંભમાં આપણી જોડે વન અને જીરો આવી ગયા તો આ વન અને જીરો આવી ગયા પછીનો ટાર્ગેટ આપણો આ વન હોવો જોઈએ એ વન બનાવવા શું કરવું પડે તો એને માઇનસ બે વડે ભાગવા પડે એટલે કે માઇનસ વન બાય ટુ થી ગુણવા પડે એટલે બીજી હરોળને માઇનસ વન બાય ટુ વડે ગુણતા એટલે આપણને આ વન મળે આને માઇનસ વન બાય ટુ વડે ગુણો તો વન થઈ જાય એટલે આ એના પછીનો શ્રેણી બન્યો આ શ્રેણી અને આ શ્રેણી અહીંયા વન આવી ગયા એનો ઉપયોગ કરી ઉપર આપણે જીરો લાવવાના એટલે એને બે વડે ગુણી ઉમેરતા એટલે કે પહેલી હરોળમાં બીજી હરોળને બે વડે ગુણી ઉમેરતા એટલે ઓટોમેટિક ઉપર જીરો બની ગયા આને બે વડે ગુણી ઉપર ઉમેરતા બે વડે ગુણી ઉપર ઉમેરીએ એટલે ત્રણ આને બે વડે ગુણી ઉપર ઉમેરો એટલે બે વડે ગુણો તો માઇનસ વન ઉપર ઝીરો હતા ઉમેરો તો માઇનસ વન એટલે કે આઈ બરાબર એ ઇનવર્સ ઇન્ટુ એ શ્રેણિક બને છે એટલે કે એ ઇનવર્સ માઇનસ વન ત્રણ માઇનસ વન બાય ટુ વન આ શ્રેણિક આપણો વ્યસ્ત શ્રેણીક રચાય છે આગળનો બારમો એક્ઝામ્પલ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર છ માઇનસ ત્રણ માઇનસ બે એક શ્રેણિક એ આપેલો છે એ બરાબર આઈ ઇન્ટુ એ લઈએ એની કિંમત મૂકી આઈની કિંમત લીધી અને એ લખેલો છે હવે જુઓ અહીંયા એક નવી વસ્તુ જોવા મળે છે આપણે અહીંયા વન લાવવાનો પ્રયત્ન કરવાનો છે પણ જો હું આને ત્રણ વડે ગુણી અને ઉપર બાદ કરું ઉમેરું તો ત્રણ દુ છ થાય ફરીથી જુઓ આને ત્રણ વડે ગુણી અહીંયા ઉમેરું એટલે માઇનસ બે ને ત્રણ વડે ગુણતા માઇનસ છ અહીંયા ઉમેરતા ઝીરો આને ત્રણ વડે ગુણી અહીંયા ઉમેરીએ તો એ પણ ઝીરો બની ગયા તો એકસાથે બે ઘટક એક જાર ના ઝીરો બને છે અથવા તો કોઈ ક્રિયા સ્તંભ માં કરવા થી જો એક જ સ્તંભ ના બનને ઘટક શૂન્ય બની જાય તો આ શ્રેણિક ને વ્યવસ્થિત શ્રેણિક નું અસ્તિત્વ હોતું નથી યાદ રાખો કોઈ એક હરોળ ની કે સ્તંભ ની ક્રિયા કરવા થી કોઈ એક હરોળ કે સ્તંભના તમામ ઘટકો શૂન્ય બની જાય તો આવા શ્રેણીકને વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ હોતું નથી એટલે દરેક શ્રેણીકને વ્યસ્ત શ્રેણિક મળે એ જરૂરી નથી આ શ્રેણીકનું વ્યસ્ત શ્રેણીક મળતો નથી બીજો એક્ઝામ્પલ જોઈએ ચૌદમું અહીંયા આ એ ઇન્ટુ આઈ એ પહેલા હરોળને બે વડે ગુણી બીજી હરોળમાંથી બાદ કરો પહેલી હરોળને બે વડે ગુણી બીજી હરોળમાંથી બાદ કરતા બે દુ ચાર એક દુ દુ બાદ કરો નીચેનું હરોળ જીરો બની ગઈ અહીંયા બંને ઘટક શૂન્ય છે એટલે કે ડાબી બાજુના શ્રેણિકની બીજી હારના બંને ઘટકો એટલે કે બધા જ ઘટકો શૂન્ય હોવાથી એ ઇનવર્સ અસ્તિત્વ ધરાવતો નથી આઈ હોપ કે તમને વ્યસ્ત શ્રેણિકના આ ત્રણેય કન્સેપ્ટ ક્લિયર થયા હશે હરોળ ક્રિયાથી વ્યસ્ત શોધો શોધવો ક્રિયાથી શોધવો અને ત્રીજું કે જો હરોળ કે સ્તંભ ક્રિયા કરવાથી એક હરોળ કે એક સ્તંભના તમામ ઘટકો શૂન્ય બને તો વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ રહેતું નથી હવે થોડું આગળ જઈએ થ્રી બાય થ્રી ચોરસ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક થોડું ડિફિકલ્ટ છે કોન્સન્ટ્રેશન રાખવું પડશે દાખલો ગણતી વખતે ધ્યાન ત્યાં જ રાખવું પડશે ગણતરીમાં ભૂલ ન થાય એની ખાસ તકેદારી લેવી પડશે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર આગળ ઉદાહરણ ચોવીસ પ્રાથમિક ક્રિયાની મદદથી નીચેના શ્રેણીકનો વ્યસ્ત શ્રેણિક મેળવીએ આપણી જોડે આ શ્રેણિક એ આપેલો છે એ બરાબર જીરો વન ટુ એટલે આપણે એ બરાબર લખી દીધું એ થ્રી બાય થ્રીનો એકમ વન જીરો જીરો બરાબર એ હવે આપણે જેમ આગળની ક્રિયા કરેલી કે પહેલો ઘટક અહીંયા વન જોઈએ તો આ બીજી હરોળને પહેલી હરોળમાં રૂપાંતર કરી દો એટલે ઓટોમેટિક પહેલી હરોળમાં વન ટુ થ્રી આવી ગયા અહીં બીજામાં જીરો જોઈએ છે આવી જાય પછી ત્રીજી હરોળની વ્યવસ્થા કરીએ એટલે શું કરીએ છીએ આપણે પહેલી અને બીજી હરોળની અદલા બદલી તો એ અદલા બદલી અહીંયા પણ થશે પહેલી અને બીજી હરોળ બદલાઈ ગઈ પાછળ એ એમના હવે શું કરવાનું રહ્યું તો આપણે આ પહેલી હરોળને ત્રણ વડે ગુણી ત્રીજી હરોળમાંથી બાદ કરીએ તો અહીંયા ઝીરો થઈ જાય તો પહેલી હરોળને ત્રણ વડે ગુણી ત્રીજી હરોળમાંથી બાદ કરીએ છીએ જો પહેલી હરોળને ત્રણ વડે ગુણી ત્રીજી હરોળમાંથી બાદ કરતા એટલે અનુરૂપ ઘટકોને મુજબ અહીં ઝીરો થશે આ બાજુના શ્રેણિકમાં પણ એ પરિવર્તન થયા આ તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે એનાથી આગળ હવે આ શ્રેણિક આપણી જોડે આવી ગયો પહેલી હરોળને ત્રણ વડે ગુણ્યા અને ત્રીજી હરોળમાંથી બાદ કરતા હવેનો ટાર્ગેટ શું તો કે આ જ વન હોવું જોઈએ જે છે જ એનો ઉપયોગ કરી આપણે ઉપરનો ઘટક એટલે કે આ જીરો બનાવવાનો એટલે આ એક ને બે વડે ગુણી ઉપર બાદ કરો તો જીરો થઈ જાય તો આને પણ બે વડે ગુણી ઉપર બાદ કરવાના એટલે આ જીરો બે ને બે વડે ગુણી ત્રણમાંથી બાદ કરીએ એટલે માઇનસ વન સેમ આ બાજુ ક્રિયા કરો બીજી હરોળને બે વડે ગુણી પહેલી હરોળમાંથી બાદ કરો એટલે જીરો અને બે વડે ગુણીને બાદ કર્યા અને ગુણીને બાદ કરશો તો કોઈ ફેરફાર થવાનો નથી એટલે આપણી જોડે બીજો ઘટક આવી ગયો એટલે કે પહેલી હરોળમાંથી બે વડે ગુણી બીજી હરોળને બાદ કરતા હવે શું તો કે આ વનનો ઉપયોગ કરી અહીંયા જીરો લાવવાનો એટલે કે એને પાંચ વડે ગુણી અને ઉમેરવા પડશે એટલે કે ત્રીજી હરોળમાં બીજી હરોળને પાંચ વડે ગુણી ઉમેરતા એટલે કે આને પાંચ વડે ગુણી ઉમેરો એટલે આ જીરો આ બાજુમાં બે છે આ બેને પાંચ વડે ગુણી અહીં માઇનસ આઠમાં ઉમેરશું તો પાંચ દુ દસ અને માઇનસ આઠ એટલે બે થાય એટલે આ બે જમણી બાજુ વચ્ચેની હરોળને પાંચ વડે ગુણો એકને પાંચ વડે ગુણી અહીં ઉમેરો એટલે આ પાંચ આને પાંચ વડે ગુણો આને પાંચ વડે ગુણો કોઈ ફેરફાર થાય નહીં એટલે હતા એને ઘટકો એમ નામ રહ્યા એટલે અહીંયા આપણી જોડે બે સ્તંભ કમ્પ્લીટ થઈ ગયા આ પહેલો અને બીજો સ્તંભ વન ઝીરો ઝીરો જીરો વન ઝીરો હવે એની ક્રિયામાં શું આવવું જોઈએ અહીંયા વન આવવું જોઈએ હવે ડાયરેક્ટલી વન થતું નથી તો એને બે વડે ભાગતા એટલે કે ત્રીજા સ્તંભને બે વડે ત્રીજી હરોળને બે વડે ભાગતા તો અહીંયા વન આ બાજુ આ બધાને બે વડે ભાગતા અહીંથી આગળની ક્રિયા જોઈએ આગળનો જે શ્રેણીક હતો એ હવે આ વન આવી ગયા એનો ઉપયોગ કરી આપણે આ બે ને જીરો બનાવવા છે એટલે આને બે વડે ગુણી અને બાદ કરીશું એટલે આર ટુ માઇનસ ટુ આર થ્રી બીજી હરોળમાંથી ત્રીજી હરોળને બે વડે ગુણી બાદ કરતા એટલે આ ઘટક આપણને મળી ગયા વન ઝીરો ઝીરો જીરો વન ઝીરો જીરો વન જીરો જીરો વન તો સામેની બાજુ મળતો શ્રેણિક એ આપણો વ્યસ્ત શ્રેણિક થયો ક્રિયા એની એ જ કરવાની છે પણ અહીંયા થ્રી બાય થ્રી શ્રેણિક છે એટલે વન ઝીરોન ઝીરો અને ઝીરો વન આ લાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે ડાબી બાજુ એને અનુરૂપ જે ક્રિયા કરવી પડે હરોળથી કરતા હોઈએ તો હરોળ ક્રિયા જ કરીશું સ્તંભથી કરીએ તો સ્તંભ ક્રિયા જ અહીંયા આપણે બધી જ હરોળ ક્રિયાને ઉપયોગ કરેલો છે એટલે કે એક હારને બે કે ત્રણ કે જરૂર હોય એટલા વડે ગુણી બીજી હારમાં ઉમેરી કે બાદ કરવાથી આપણે એને બનાવી શકીએ અને હાર સંક્ષેપણ પદ્ધતિ અથવા સ્તંભ સંક્ષેપણ પદ્ધતિ પણ કહી શકાય ઓકે મિત્રો આવા દાખલાઓ તમને પ્રેક્ટિસ માટે મોકલું છું ફરીથી આ બધા જ દાખલા જાતે પ્રેક્ટિસ કરજો અને થ્રી બાય થ્રી માટે ખાસ પ્રેક્ટિસ કરવાની છે એક્ઝામ્પલ અને એના જવાબ આની સાથે તમને મોકલી રહ્યો છું ગુડ બાય ટેક કેર સુન